गुड मॉर्निंग फ्रेंड्स, स्टैंडर्ड 10th एंड स्टैंडर्ड 9th કેટલાક મુદ્દાઓ ઇંગ્લિશમાં 9માં પણ પૂછાય છે અને 10માં પણ પૂછાય છે. અને તે રોકડીય માર્ક છે. માત્ર થોડું વાક્યમાં સમજતા આવડતું હોય તો આપણે એને પૂરેપૂરા માર્ક મેળવી શકીએ. તો અહીં ટાઈપ 1, મેચ ધ સેન્ટેન્સ વિથ કરેક્ટ ફંક્શન્સ. લેંગ્વેજ ફંક્શન કોને કહેવાય? તો તમે જુઓ, જે વાક્ય સ્થળ બતાવતું હોય એને સ્પેસિફાઇંગ લોકેશન કહેવાય. જે વાક્ય સમય દર્શાવતું હોય તેને સ્પેસિફાઇંગ ટાઈમ કહેવાય. જેમાં કોંગ્રેચ્યુલેશન, થેન્ક યુ આવા શુભેચ્છા દર્શક શબ્દો હોય તેને એક્સચેન્જિંગ પ્લીઝન્ટ્રી કહેવાય. કોઈવાર વ્યક્તિનો ઉલ્લેખ કર્યો હોય તો ડિસ્ક્રાઇબિંગ પર્સન કહેવાય. તો આ રીતે ઘણીવાર તમને સમયગાળો બતાવ્યો હોય તો ડ્યુરેશન ઓફ ટાઈમ બતાવે છે. ઘણીવાર કોઈ ક્રિયા દર્શાવી હોય તો ડિસ્ક્રાઇબિંગ એક્શન. આ રીતે આપણે હવે સમજીશું કે કયું ફંક્શન કયા વાક્ય જોડે જોડાશે. મેચ ધ સેન્ટેન્સ વિથ ધ કરેક્ટ ફંક્શન્સ. ધ પાર્ટી વોઝ હેલ્ડ લાસ્ટ ઇવનિંગ. પાર્ટી ગઈ સાંજે આયોજન કરવામાં આવી. તો અહીંયા જો લાસ્ટ ઇવનિંગ એ ટાઈમ ઇન્ડિકેટ કરે છે એટલે આવશે સ્પેસિફાઇંગ ટાઈમ. મહેશ વર્ક્સ ઇન ધ સિટી પોસ્ટ ઓફિસ. મહેશ સિટી પોસ્ટ ઓફિસમાં નોકરી કરે છે. તો તમે જો અહીંયા લોકેશન આપ્યું છે, આપણને સ્થળ આપ્યું છે એટલે સ્પેસિફાઇંગ લોકેશન. આઈ એમ સોરી આઈ હર્ટ યુ. તો અહીંયા તમે જુઓ એક્સચેન્જિંગ પ્લીઝેન્ટ્રી શુભેચ્છાની આપ લે. આ રીતે દરેક વાક્યમાં કંઈક ને કંઈક ફંક્શન હોય એ શોધી આપણે એની પ્રેક્ટિસ કરવી પડે. થેન્ક યુ ફોર યોર હેલ્પ. થેન્ક યુ ફોર હેલ્પિંગ મી, સેડ મીત. તો અહીંયા પણ થેન્ક યુ, સોરી, કોંગ્રેચ્યુલેશન અને પ્લીઝેન્ટ્રી કહેવાય. તો એક્સચેન્જિંગ પ્લીઝેન્ટ્રી. ધ પ્રોગ્રામ ઇઝ ઇન ધ ટાઉન હોલ. મિત્રો, ટાઉન હોલ એક સ્થળ છે, લોકેશન છે એટલે સ્પેસિફાઇંગ લોકેશન. વી સેલિબ્રેટ ઇન્ડિપેન્ડન્સ ડે ઓન ધ 15 ઓગસ્ટ. આપણે 15 ઓગસ્ટે સ્વતંત્ર દિન ઉજવીએ છીએ. અહીંયા તમને સ્પેશિયલ સમય આપ્યો છે એટલે સ્પેસિફાઇંગ ટાઈમ. સ્પેસિફાઇંગ ટાઈમ. હવે એ જ રીતે વી ઓપન પ્લે ચેસ. વી ઓપન પ્લે ચેસ. આપણે અમે વારંવાર ચેસ રમીએ છીએ. તો તમે જુઓ અહીંયા આપણને એક્શન, ડિસ્ક્રાઇબિંગ એક્શન આપણને ક્રિયાની વાત કરે છે. ફાધર વેન્ટ ટુ ઓફિસ એટ 10 AM. ફરીથી 10 AM એ શું બતાવે છે? ટાઈમ. તો સ્પેસિફાઇંગ ટાઈમ. રાજ હેઝ બીન સ્ટડીંગ ફોર 2 મંથ. તો અહીંયા તમે જો 2 કલાકથી રાજ અભ્યાસ કરી રહ્યો છે તો આમાં ડ્યુરેશન ઓફ ટાઈમ. ડ્યુરેશન ઓફ ટાઈમ. મિત્રો, આ રીતે તમે જેટલી વધારે પ્રેક્ટિસ કરશો એટલું વધારે તમને આવડશે.
જેમ કે પહેલું નંબર ચારમાં પોર ધ મિલ્ક ઇન ધ ગ્લાસ, ગ્લાસમાં દૂધ રેડો એન્ડ એડ સમ સુગર અને તેમાં કેટલીક ખાંડ ઉમેરો. તો અહીંયા પ્રોસેસની વાત કરી છે, પ્રક્રિયા, ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ, ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. મધર યુઝ્યુઅલી કુક્સ ફૂડ ઇન ધ મોર્નિંગ, મારા મમ્મી સામાન્ય રીતે સવારે રસોઈ કરે છે. તો અહીંયા સમય આપણને આપ્યો છે એટલે સ્પેસિફાઇંગ ટાઈમ. સોહન સ્ટડીઝ ઇન અ કોલેજ ઇન પુણે. પુણે એ લોકેશન છે એટલે સ્પેસિફાઇંગ લોકેશન. નંબર વન, નંબર વન, માસ ધ પોટેટોઝ એન્ડ એડ સોલ્ટ એન્ડ પીપર ટુ ઇટ. અહીંયા તમને પ્રક્રિયા દર્શાવી છે એટલે આન્સર આવશે બી, ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. કપિલ ઓલવેઝ કમ્સ લેટ. મિત્રો, અહીં તમને એક્શન બતાવી છે, ડિસ્ક્રાઇબિંગ એક્શન. કપિલ ઓલવેઝ કમ્સ લેટ, કપિલ રોજ મોડો આવે છે, તો એ ડિસ્ક્રાઇબિંગ એક્શન. કોંગ્રેચ્યુલેશન્સ, યુ હેવ વોન ધ ગોલ્ડ મેડલ, તમે ગોલ્ડ મેડલ જીત્યા છો. અહીંયા એક્સચેન્જ પ્રેઝન્ટરી, એક્સચેન્જિંગ પ્રેઝન્ટરી. નંબર સિક્સ, ધ બોય હુ ઇઝ ગિવિંગ અ સ્પીચ ઇઝ માય બ્રધર. મિત્રો, જે યુવક પ્રવચન આપી રહ્યો છે એ મારો મિત્ર, મારો ભાઈ છે. તો અહીંયા ડિસ્ક્રાઇબિંગ પર્સન એટલે વ્યક્તિની ઉલ્લેખ કરેલો છે. સોમનાથ ટેમ્પલ વિચ ઇઝ એ ફેમસ શિવ ટેમ્પલ ઇઝ ઇન ગુજરાત. તો અહીંયા આપણને પ્લેસની વાત કરી છે, તો ડિસ્ક્રાઇબિંગ પ્લેસ. સમટાઈમ આઈ લિસન ટુ ક્લાસિકલ મ્યુઝિક, ઘણીવાર હું ક્લાસિકલ મ્યુઝિક સાંભળું છું. તો અહીંયા ડિસ્ક્રાઇબ, ડિસ્ક્રાઇબિંગ એક્શન. સાતમું જુઓ, વોટ ઇઝ ધ પ્રાઇસ ઓફ ધીસ ટીવી સેટ. તો આ જ પ્રશ્ન છે કે આ ટીવીની કેટલી કિંમત છે. તો ઇન્ક્વાયરી એઝ અ નેચર, ઇન્ક્વાયરી એઝ અ નેચર, સ્વાભાવિકપણે પ્રશ્ન પૂછો. મિસ્ટર દવે આસ્ક ધ સેલ્સમેન. ઓકે, નંબર ટુ, ધ માર્કેટ વોઝ ક્રાઉડેડ વિથ હોકર્સ. હવે હોકર્સ એટલે ફેરિયાઓ, માર્કેટમાં ઘણા બધા ફેરિયાઓથી ઉભરાયું છે. તો અહીંયા ડિસ્ક્રાઇબિંગ પ્લેસ, ડિસ્ક્રાઇબિંગ પ્લેસ. મેગા ઇઝ ઇન ધ ગર્લ, મેગા ઇઝ ધ ગર્લ હુ ઇઝ રનિંગ ધ ફાસ્ટેસ્ટ ઇન ધીસ રેસ. મિત્રો, અહીંયા આપણે વ્યક્તિનો ઉલ્લેખ કર્યો છે, મેગા પર્સનનો ઉલ્લેખ કર્યો છે, એટલે આવશે ડિસ્ક્રાઇબિંગ પર્સન. નંબર આઠ, સિન્સ વેન હેઝ દેવાંગ બીન સ્ટડી. દેવાંગ ક્યારથી ભણી રહ્યો છે? તો અહીંયા ડ્યુરેશન આપ્યું છે આપણને, ડ્યુરેશન એટલે ગાળો, સમયનો ગાળો આપ્યો છે. તો ડ્યુરેશન ઓફ ટાઈમ, હાઉ લોંગ હેવ યુ બીન ટીચિંગ. તો તમે ક્યારથી ભણાવી રહ્યા છો? તો તમારે અહીંયા ડ્યુરેશન ઓફ ટાઈમ આપવાનો છે. અહીંયા ડ્યુરેશન એટલા માટે કે અહીં આશરા પડતો ગાળો છે. જ્યારે પહેલા વાક્યમાં સિન્સ વેન હેઝ દેવાંગ બીન સ્ટડીંગ, એમાં પોઈન્ટ ઓફ ટાઈમ આપવાનો છે. પોઈન્ટ ઓફ ટાઈમ એટલે ચોક્કસ સમયનો ગાળો, બે વર્ષ, ત્રણ વર્ષ, 2000થી, 2005થી, 2008થી, 2015થી, 2020થી, એમ ચોક્કસ સમયનો ઉલ્લેખ કરવાનો છે એટલે પોઈન્ટ ઓફ ટાઈમ. હાઉ મેની ચિલ્ડ્રન વિલ કમ ફોર ધ પિકનિક, પિકનિકમાં કેટલા
બાળકો આવશે. ધ ટીચર આસ્ક. તો અહીંયા તમે જોઈ શકો છો કે ઇન્ક્વાયરી એઝ અ નેચર, પ્રશ્ન સ્વાભાવિકપણે પ્રશ્ન પૂછ્યો છે. નંબર 9, સિન્સ વેન હેવ ધ ચિલ્ડ્રન સ્ટોપ પ્લેઇંગ ક્રિકેટ, ક્યારથી કેટલા સમયથી બાળકોએ રમવાનું બંધ કર્યું છે. તો અહીંયા તમે જુઓ, સિન્સ વેન હેવ યુ બીન હેવ ધ ચિલ્ડ્રન સ્ટોપ પ્લેઇંગ ક્રિકેટ, તો અહીંયા એઝ સ્પેસિફાઈંગ ટાઈમ. મેહુલ ઇઝ ઇન ધ ઓફિસ, મેહુલ ઘરમાં અને ઓફિસમાં છે, તો સ્પેસિફાઈંગ લોકેશન. વી વિલ ગો ટુ ધ સિમલા ઇન મે, અહીંયા મે એ ટાઈમ છે, અમે મેમાં સિમલા જઈશું. હવે લાસ્ટ બટ નોટ લીસ્ટ, વેરી ઇમ્પોર્ટન્ટ, હરીશ હેઝ બીન વર્કિંગ હિયર ફોર 10 યર્સ. છેલ્લા 10 વર્ષથી હરીશ અહીંયા કામ કરી રહ્યો છે. તો ડ્યુરેશન ઓફ ટાઈમ, ધ પ્યુન રેંગ ધ બેલ એટ 12:30 PM. તો અહીંયા ચોક્કસ સમયગાળો આપ્યો છે, એટલે સ્પેસિફાઈંગ ટાઈમ. ધ લેડી હુ ઇઝ વેરિંગ અ ગ્રીન સારી ઇઝ માય ટીચર. તો અહીંયા વ્યક્તિનો ઉલ્લેખ કર્યો છે, તો ડિસ્ક્રાઇબિંગ પર્સન. તો આ રીતે તમને એક વાક્ય આપ્યું હોય એમાં કયો ફંક્શનનો ઉપયોગ કયો હોય એ તમારે શોધવાનું છે. અને બહુ જ સરળ છે, થોડુંક કોમન સેન્સનો ઉપયોગ કરશો તો તમને દાખલા આ વાક્યો આવડશે. મિત્રો, ધોરણ 9 અને ધોરણ 10ની અંદર આ ગ્રામરનો ટોપિક બીજી રીતે પણ પૂછાય છે. એમાં એક વ્યક્તિ બોલનાર, બીજો વ્યક્તિ સાંભળનાર. તો બોલનાર અને સાંભળનાર બંને વાતચીત કરે છે, અને એ વાતચીત દરમિયાન કોઈ પ્રશ્ન પૂછે અથવા કોઈ જવાબ આપે તો એની અંદર પણ આ લેંગ્વેજ ફંક્શનનો ઉપયોગ થાય છે. તો અહીંયા કમ્પ્લીટ ધ ડાયલોગ સિલેક્ટિંગ ધ કરેક્ટિંગ રિસ્પોન્સીસ બેઝડ ઓન ધ ફંક્શન ગિવન ઇન ધ બ્રેકેટ. મિત્રો, તમને બ્રેકેટ એટલે કે MCQમાં તમને જે ABCD એમાંથી યોગ્ય વિકલ્પ તમારે પસંદ કરવાનો છે અને વાક્ય ફરી લખવાના છે. જેમ કે રોહન સેડ, મધર કેન યુ હેલ્પ મી ટુ મેક ટી, મમ્મી તું ચા બનાવવા માટે મને મદદ કરીશ. મધર સેડ શ્યોર. ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ, હવે અહીંયા ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ એટલે ચા બનાવવાની જે રીત છે એ સમજાવે છે. તો ઓપ્શન નંબર બી જુઓ, ટેક એ કપ ઓફ મિલ્ક, પહેલાં એક કપ દૂધ લો, એડ સમ સુગર એન્ડ ટી લીવ્સ, તેમાં ચા અને મોરસ ઉમેરો, લેટ ઇટ બોઇલ ફોર સમ ટાઈમ અને પછી તેને ઉકળવા દો. તો આખી આ પ્રોસેસ થઈ, ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ, આપણો જવાબ આવશે બી. એ જ રીતે પૂજા સેડ, વેન વિલ યુ સેલિબ્રેટ ધ વિક્ટ્રી. અહીંયા તમારે સ્પેસિફાઈંગ ટાઈમ આપવાનો છે, તમે તમારી જીતની ઉજવણી ક્યારે કરશો. તો અહીંયા સ્પેસિફાઈંગ ટાઈમ માટે વિકલ્પ આવશે ડી, વી વિલ સેલિબ્રેટ એટ હોમ. આપણે તે આપણા ઘેર ઉજવણી કરીશું. મિત્રો, પૂજા કહે છે, વેન વિલ યુ સેલિબ્રેટ ધ વિક્ટ્રી, તમે તમારા વિજયની ઉજવણી ક્યારે કરશો. તો મિહિર એનો જવાબ આપે છે, અને જવાબ આપતી વખતે તે સ્પેસિફાઈંગ ટાઈમ આ ફંક્શનનો ઉપયોગ કરે છે. તો વી વિલ સેલિબ્રેટ ઇન ધ ઇવનિંગ, અમે આજ સાંજે એટલે કે સાંજે ઉજવણી કરીશું.
फाधर सेड वॉट इज करण डूइंग करण शू करी रह्यो छे डिस्क्राइबिंग एक्शन એટલે જે ક્રિયા કરતો હોય એ દર્શાવવાનું છે અમન સેડ તો હી ઇઝ ઓલવેઝ પ્લેઇંગ ટેનિસ એટ ધીસ ટાઈમ તે હંમેશા આ સમયે ટેનિસ રમતો હોય છે હી ઇઝ ઓલવેઝ પ્લેઇંગ ટેનિસ એટ ધીસ ટાઈમ ઉમંગ સેડ વેર ઇઝ મિનલ અમન જવાબ આપે છે તમારે એમાં શું વાપરવાનું છે સ્પેસિફાઇંગ લોકેશન સ્થળનો ઉલ્લેખ કરવાનો છે તો સી ઇઝ ઇન ધ કિચન જવાબ આવશે સી ઇઝ ઇન ધ કિચન આન્સર બી જય એક્સક્યુઝ મી કેન યુ ટેલ મી વેર ધ પોસ્ટ ઓફિસ ઇઝ તું મને કહી શકે કે પોસ્ટ ઓફિસ ક્યાં છે તમે મને કહી શકશો શોપકીપર સ્પેસિફાઇંગ લોકેશન તો સ્થળ બતાવે છે ઓપ્શન સી જુઓ ઇટ ઇઝ રાઇટ ઓપોઝિટ ધ ક્લોક ટાવર ઘડિયાળના ટાવરની સામે જ બરાબર પોસ્ટ ઓફિસ છે હાઉ લોંગ વિલ ઇટ ટેક ટુ રીચ ધ સ્ટેશન નીતાએ પૂછ્યું છે કે સ્ટેશન આવતા કેટલો સમય લેશે ફાધર સેડ સ્પેસિફાઇંગ ટાઈમ એટલે સમયનો ઉલ્લેખ કરવાનો છે 10 મિનિટ્સ માત્ર એટલું લખશો તો પૂરતું છે તો આન્સર એ 10 મિનિટ્સ જલ્પા સેડ હુ ઇઝ મોનિશા જલ્પા કહે છે આ મોનિશા કોણ છે મીના સેડ ડિસ્ક્રાઇબિંગ પર્સન મોનિશા ઇઝ અ ગર્લ મોનિશા એ છોકરી છે હુ હેઝ ડ્રોન ધીસ બ્યુટિફુલ પિક્ચર જેણે આ સુંદર ચિત્ર દોર્યું છે તો ઓપ્શન ડી બોસ સેડ બોસે જે કીધું છે એમાં ડ્યુરિંગ ડ્યુરેશન ઓફ ટાઈમ એમ્પ્લોઈઝ આઈ હેવ બીન ઓન લીવ ફોર 2 વીક્સ સર હાઉ લોંગ હેવ યુ બીન ઓન અ લીવ હું કેટલા દિવસ સુધી રજા ઉપર હતો હાઉ લોંગ હેવ યુ બીન ઓન ધ લીવ હાઉ લોંગ Have you been on the leave? It is a stranger. Exchanging pleasantry. Pleasantry એટલે અહીંયા શુભેચ્છા આદાન પ્રદાન. Shopkeeper, yes, what can I do for you? તો હવે stranger એટલે કે અજાણ્યો ગ્રાહક શું પૂછશે? Excuse me, can you please help me? તો મને હેલ્પ કરશો તો આ જે વાક્ય છે ને આપણે કહીએ છીએ એક્સચેન્જિંગ પ્લીઝન્ટ્રી કહીએ છીએ ફાધર સેડ પોઈન્ટ ઓફ ટાઈમ એટલે ચોક્કસ સમય બિંદુ મયુર સેડ હી હેઝ બીન સ્ટડીંગ સિન્સ 7 AM પપ્પાએ પૂછ્યું કંઈક પણ એમાં પોઈન્ટ ઓફ ટાઈમ છે એટલે પોઈન્ટ ઓફ ટાઈમ દર્શાવતો આપણે વાક્ય પ્રશ્ન વાક્ય લેવું પડે સિન્સ વેન હેઝ દેવાંગ બીન સ્ટડિંગ સિન્સ વેન હેઝ દેવાંગ બીન સ્ટડિંગ દેવાંગ ક્યારથી વાંચી રહ્યો છે કેટલા સમયથી વાંચી રહ્યો છે કવિતા સે વોટ આઈ યોર પ્લાન્સ ફોર ધ હોલીડેઝ મેહુલ સેડ ડિસ્ક્રાઇબિંગ એક્શન વોટ ઇઝ આવું જોઈએ અહીંયા વોટ ઇઝ યોર પ્લાન્સ ફોર હોલીડેઝ રજાઓમાં તમારું શું આયોજન છે તો અહીંયા ઓપ્શનમાં તમારે શું કરવાનું છે ડિસ્ક્રાઇબિંગ એક્શન તો આઈ યુઝ્યુઅલી વિઝિટ માય ગ્રાન્ડ પેરેન્ટ્સ ઇન જામનગર હું મોટેભાગે રજાઓમાં મારા દાદા દાદી જોડે જાઉં છું નંબર 12 મધર સેડ વેન વિલ યુ કમ બેક ફ્રોમ સ્કૂલ તમે સ્કૂલમાંથી પાછા ક્યારે આવશો જીતેન સેડ આઈ વિલ બી બેક એટ 6:30 તમને સ્પેસિફાઇંગ ટાઈમ આપ્યું છે ચોક્કસ સમય તમારે કહેવો પડે આઈ વિલ બી બેક એટ 6:30 વોટ ઇઝ ધેટ
in the picture? Asa kehte hai, what is that in the picture? That is palace which was built by Takht Singh ji of Bhavnagar. Describing place, એટલે કે ગીતા એ સ્થળનું વર્ણન કરે છે. દેટ ઇઝ ધ પેલેસ, આ એ મહેલ છે વિચ વોઝ બિલ્ટ બાય તખ્તસિંહજી ઓફ ભાવનગર. ભાવનગરના તખ્તસિંહજી દ્વારા બનાવેલો આ મહેલ છે. સ્નેહા, વોટ આર યુ રીડિંગ? વોટ આર યુ રીડિંગ? નિતિન, ડિસ્ક્રાઇબિંગ થિંગ્સ, ડિસ્ક્રાઇબિંગ થિંગ્સ, એ વસ્તુ ચર્ચા કરે છે કે તું શું વાંચી રહી છે. તો નીતિન કહે છે, ધીસ ઇઝ ધ બુક, આ એ પુસ્તક છે ધેટ ટેલ્સ યુ અબાઉટ ધ અવર ફ્રીડમ સ્ટ્રગલ, અબાઉટ અવર ફ્રીડમ સ્ટ્રગલ. એ જ રીતે 15 નંબર, કસ્ટમર સેડ ઇન્ક્વાયરી ઇઝ નેચર, સ્વાભાવિકપણે પ્રશ્ન પૂછવાનો છે. શોપકીપર સેડ, યસ સર, આઈ હેવ એ ગુડ કલેક્શન ઓફ કિડ્સ, આઈ હેવ એ ગુડ કલેક્શન ઓફ કિડ્સ. ઇન્ક્વાયરી ઇઝ નેચર, ડુ યુ હેવ એની સ્ટોરી બુક્સ ફોર ચિલ્ડ્રન, તમારી પાસે બાળકો માટેની કોઈ વાર્તાની ચોપડી છે? તો જવાબ મળે છે, યસ સર, આઈ હેવ અ ગુડ કલેક્શન ફોર કિડ્સ, મને બાળકો માટેનો સંગ્રહ મારી પાસે બહુ જ સારો છે. 16, પ્રિયા સેડ, હુ ઇઝ ધેટ બોય, આ છોકરો કોણ છે? ડિસ્ક્રાઇબિંગ પર્સન, તો વ્યક્તિનો ઉલ્લેખ કરવાનો છે. ઓપ્શન ડી, દેટ ઇઝ ધ બોય હુઝ ફાધર ઇઝ અવર પ્રિન્સિપલ, આ એ યુવક છે કે જેના પિતા આચાર્યશ્રી છે, અમારા આચાર્ય છે. 17, ફાધર સેડ ઇન્ક્વાયરી ઇઝ નેચર, સ્વાભાવિકપણે પ્રશ્ન પૂછવાનો છે. તો સી, વેન ડુ યોર એક્ઝામ બિગિન, તમારી એક્ઝામ ક્યારે શરૂ થાય છે? તો જવાબ આપે છે નિશા, ફ્રોમ ધ સિક્સટીન માર્ચ. નંબર 18, લલિત, સિન્સ વેન હેવ યુ બીન લર્નિંગ સંસ્કૃત, સંસ્કૃત કેટલા સમયથી ભણી રહ્યો છે? પોઈન્ટ ઓફ ટાઈમ, ચોક્કસ સમયબિંદુ મૂકવાનું છે. તો અહીંયા આઈ હેવ બીન લર્નિંગ સંસ્કૃત ફોર અ લોંગ ટાઈમ, લાંબા સમયથી સંસ્કૃત ભણી રહ્યો છું. ફાધર સેડ, વોટ આર ધ ચિલ્ડ્રન ડુઈંગ, બાળકો શું કરી રહ્યા છે? તો મધર સેડ, ડ્યુરેશન ઓફ ટાઈમ, દે હેવ બીન પ્લેઇંગ ચેસ ફોર એન અવર નાવ, એક કલાકથી તેઓ ચેસ રમી રહ્યા છે. પૂજા સેડ, વોટ ઇઝ ધેટ, અલી કહે છે, ડિસ્ક્રાઇબિંગ પ્લેસ, દેટ ઇઝ રાયગઢ, ધ સ્ટ્રોંગેસ્ટ ફોર્ટ વિચ વોઝ બિલ્ટ બાય શિવાજી. તો મિત્રો, આ રીતે આપણે જોયું કે બોર્ડની પરીક્ષામાં અથવા સ્કૂલની પરીક્ષામાં આપણને આ ટોપિક કઈ રીતે પૂછાય છે. એક તો જોડકા માટે પૂછાય, અને બીજું તમને એમસીક્યુ ટાઈપના પ્રશ્નો હોય એમાંથી સિલેક્શન પૂછાય છે. બહુ જ સરળ છે, થોડી પ્રેક્ટિસ કરશો એટલે તમને ખ્યાલ આવી જશે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ ભણીશું. તો આને લખી અને વ્યવસ્થિત તૈયાર કરો. સી યુ અગેન ઓન ધ નેક્સ્ટ લેક્ચર. બાય બાય.